નમસ્કાર બોલાઈમાં આપનું સ્વાગત છે હું છું બરકતુલા ખત્રી આજના પ્રાઇમ ટાઈમ એપિસોડમાં આપણે વાત કરીશું ફરી એક વખતે કકરોલિયા ખાતે ભરાનાર નરેન્દ્ર મોદીની સભાની વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી નવેમ્બરના રોજ બુરુલી ખાતે બુરુલી નજીક કકરોલિયાની ભક્ત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે પધારનાર છે એ અંગેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે હું તમને એ અંગે જે તડામાર તૈયારી ચાલી રહી છે એના દ્રશ્ય પણ બતાવીશ અને અહીં ડોમ બનવાનો છે વિશાળ ડોમ પચાસ હજાર જનમેદની એકત્રિત થઈ શકે એવી ડોમની તૈયારી એ ડોમ માટેનો જે કન્સ્ટ્રક્શન છે એલ્યુમિનિયમ ફ્રેમિંગનો ફ્રેમિંગ એનો જે તકતો પણ અહીં મોટી વિશાળ ટીમ આવી ગઈ છે અને એ જે જગ્યા છે જગ્યાઓ ઉપર તડામાર તૈયારીઓ ચાલી રહી છે અહીં ડામર સપાટીનું રોડ પણ એક બનાવવામાં આવ્યો છે મીડિયમ સ્કૂલ પરિપ્રેક્ષ્યમાં ટ્રસ્ટી મંડળ પર સતત સહકાર આપી રહ્યું છે યજમાન છે અને એઓના જ પરિપ્રેક્ષ્યમાં સભા ભરાના છે તેઓ પણ ખડેપગે તમામ તૈયારીઓની સાથે તાલથી તાલ મિલાવી રહ્યા છે પીડબ્લ્યુડીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે આર એન બી તેઓ પણ અહીં ખડે પગે સવારના અહીં ઊભા છે ગઈકાલે કલેક્ટર એસપી સહિતનાઓ અત્રે આવી ગયા હતા આવતીકાલે ફરી એક વખતે કલેક્ટરની અધ્યક્ષતા હેઠળ આ જ પરિપ્રેક્ષ્યમાં મિટિંગ મળનાર છે અને વડાપ્રધાનની જે અહીંયા સભા ભરાશે તે અંગેની તમામ તૈયારીઓની અંદર સાથે સાથે જે ઉપરી અધિકારીઓ સાથે પરામર્શ થયો તમામ બાબતોના અપડેટ્સ પણ કલેક્ટર સતત લઈ રહ્યા છે ને અહીં પંચમહાલના કલેક્ટર સુજલ મયાત્રા અમારે એમની સાથે ટેલિફોનિક વાત પણ થઈ હતી ગઈકાલે રાતે તેઓએ પણ એમ જ કહ્યું છે પહેલી નવેમ્બરના રોજ અહીં સભા મળશે સાંતરામપુર ખાતે તેઓ વડાપ્રધાનનો એક કાર્યક્રમ છે તે કાર્યક્રમ પૂરો થયા બાદ અહીં તેઓ બો બોડોલી નજીકના ખખરોલિયા જે પંચમહાલ જિલ્લાની સરહદનું છોટાઉદેપુર જિલ્લા અને પંચમહાલ જિલ્લા બે જિલ્લાની સરહદ પરનું પણ પરંતુ પંચમહાલ જિલ્લાની સરહદ લાગતી હોવાને કારણે રેવન્યુ સરહદને લીધે પંચમહાલ કલેક્ટર સતત પંચમહાલ કલેક્ટર અને વહીવટીતંત્ર એમાં કામગીરી કરી રહ્યું છે અહીં નજીકમાં જ એક કિલોમીટર દોઢ કિલોમીટર દૂર બુડલી તાલુકો લાગે છે પરંતુ અહીં જે આ શાળા છે એનું જે કામગીરી છે તમામ ટ્રસ્ટી મંડળ અને સહિતનાઓ જેઓ પણ છે અહીંના જે વિદ્યાર્થીઓ છે ભણે છે તેઓ પણ બુડલી નજીકના વિસ્તારમાંથી વધુ નેવું ટકા લોકો અહીં આવે છે એ જોતા પુડુલીની જે આ ભૂમિ કહેવાય એમ કહેવામાં અતિશયોક્ત નથી ભલે રેવન્યુ સરહદ પંચમહાલની લાગતી હોય અહીં ખૂબ જ વેગીલી ગતિથી તૈયારીઓ ચાલી રહી છે અને જે તૈયારી ચાલી રહી છે એની અંદર અહીંના જે કર્મચારીઓ છે તમામ વીજ કંપનીના અધિકારી સાથે પણ અમારે વાત થઈ પચીસ ટ્રાન્સફોર્મરો ગોઠવવામાં આવ્યા છે ત્રણ હેલીપેડ આ સ્કૂલ બિલ્ડિંગ છે મેઇન બિલ્ડિંગ ટર્મિનલ બિલ્ડિંગ એની પાછળની સાહેબ પર વડાપ્રધાનના ત્રણ ટર્મિનલ બની ગયા છે તૈયાર થઈ ગયા છે ત્રણ ટર્મિનલ માફ કરો ત્રણ હેલિકોપ્ટ હેલીપેડ બની ગયા છે અને એ ત્રણે ત્રણ હેલીપેડ તૈયાર થઈ ગયા છે મુખ્યમંત્રીનું હેલીપેડ છે તે આગળ સાહેબ પર બની રહ્યું છે હાલ એ અંગેની પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે ચાર ત્રણથી ચાર એક સાથે કામ કરી રહ્યા છે રાતોરાત આખી રાત દિવસ લગાતાર આ કામ હાલ ચાલી રહ્યું છે દિવાળીની ઉજવણીમાં તમામ દેશમાં તમામ દેશવાસીઓ હાલ દુનિયાની અંદર વસતા તમામ લોકો ભારતીયો પણ એમાં લાગેલા છે ત્યારે અહીં આ પરિપ્રેક્ષ્યમાં લોકો દિવાળીને ભૂલી જઈ અને અત્યારે વડાપ્રધાનની આગમનની તૈયારીમાં લાગેલા છે અને જે વહીવટીતંત્ર છે તેઓ પણ દિવાળી બ્યાસઠ વર્ષના જે પર્વ શ્રેણી છે દિવાળીની પર્વમાળા છે એ વચ્ચે તેઓને પણ આ એક ભગીરથ કામ હાથ લાગ્યું છે અને તેઓ પણ સતત આ કામને અંજામ આપવા માટે લગાતાર પ્રયાસ કરી રહ્યા છે આપણે જે વીજ કંપનીના જે લાઈનો અહીં મળવાની છે ખરડી વાવનું છે સબ સ્ટેશન ત્યાંથી એક ફીડરની લાઇનનો સપ્લાય અહીં મળશે સાથે સાથે બોલી સબ સ્ટેશન છે તેના બે ફીડરોની લાઈનો સપ્લાય આ જે વીજ સભા બનાવનાર છે ત્યાં મળવાના છે પચીસ ટ્રાન્સફોર્મરો એના માટે અહીંયા લગાવી દેવામાં આવે છે મૂકી દેવામાં આવ્યા છે એ અલગ અલગ જગ્યાઓ ઉપર હેલીપેડ પર ટાણ લગાવવામાં આવશે એ રીતે અલગ અલગ જગ્યાઓ પર લોકેશન્સ પર આ ટ્રાન્સફોર્મરો લગાવવાના હોય છે એ અંગેની પણ તૈયારીઓ ચાલી રહી છે અમે જ્યારે આ સ્થળ પર પ્રવેશ્યા ત્યાંથી જ ફક્ત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પરિપ્રેક્ષ્યમે અમે જો કદાચ મૂક્યો ત્યાંથી જ શરૂઆતમાં ડામર સપાટીનો એક નવો નક્કો રોડ હેલીપેડથી અહીં આવવા માટે જે કારમાં આવશે વડાપ્રધાન એ કારમાં પ્રવેશ કરવા માટે બિલકુલ સાફ સુથરો બિલકુલ એનો જે ટોપ સરફેસ છે તે પણ એકદમ નેશનલ હાઈવે એન એનએચના જે હાઈવે હોય છે તેની શ્રેણીમાં આવતા હોય તે પ્રકારનો રસ્તો તે પ્રકારની સપાટી હાલ તૈયાર થઈ ગઈ છે ડામરની એને સબ બેઝ સોઇલથી લઈ કે છેક એની ટોપ લેયર સુધી તમામ તૈયારી પૂર્ણ થઈ ગઈ છે એ પણ અહીં મેં જ્યાં ઊભો છું તેની બાજુમાં તમને દ્રશ્યમાં નહીં દેખાય પરંતુ હું તમને એના વિજ્ઞ પણ બતાવીશ તો અહીં બાજુની અંદર જ ડોમ બનવાનો છે મારી પાછળ પશ્ચાદબોમાં અને જે સભા ભખંડ ભરા છે સભાનો મંચ છે તે મારી બાજુમાં છે તમામ જે સ્થળો છે તે નક્કી થઈ ગયા છે એ અંગેની માપણી પણ કારણ પૂર્ણ થઈ ગઈ છે ડોમ પણ રચવા માટે રાતોરાત રાત દિવસ રાત દિવસ કામગીરી હાથ ધરાઈ રહી છે અને પંચમહાલ જિલ્લામાંથી જ પચાસ હજાર વ્યક્તિઓ પચાસ હજાર નાગરિકો આ સભામાં લાવવા માટેની પણ પ્રયાસરૂપે એસ ટી બસોને તંત્ર એસટી તંત્ર સૂચના આપવામાં આવેલી છે લગભગ એક હજાર એસ ટી બસોમાં પચાસ હજાર નાગરિકો અત્યારે આ સ્થળ ઉપર લાવવામાં આવશે એ અંગેની પણ તડામાર તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે આપણે અહીં જે વિઝ્યુઅલ્સ છે અમને મળેલા તે પણ તમને સતત તમે જોતા રહો છો અને બીજા પણ જે જો જોવા મળશે તે સાથે જે પણ અહીં લાગતી બાબતો છે તે પણ તમને અમે અપડેટ આપતા રહીશું થેન્ક યુ નમસ્કાર બોલાઈમાં આપણું સ્વાગત છે હું છું બરકાતુરા ખાતરી બુડેલી નજીક કકુલિયા ગામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલી નવેમ્બરના રોજ સભા ભરાનાર છે આ સભા એમ અગાઉ પણ આપણે કહ્યું બુડુલીની અંદર જ આ સભા કેવાશે કારણ કે બુડુલીથી લગભગ દોઢ એક કિલોમીટર દૂરા પ્લેસ છે આપણી સાથે વાત કરવા માટે અહીં જે ભક્ત ઇન્ડિયા સ્કૂલ ટ્રસ્ટના જોઈન્ટ સેક્રેટરી સાહેબ છે વાત સાહેબ શું શું કઈ તૈયારીઓ છે આમ તો આ પંચમહાલનો કાર્યક્રમ કહેવાય પીએમ સાહેબનો અને વડાપ્રધાન શ્રીજી આવવાના છે તો આપણે અહીંયા તાળમાળ તૈયારીઓ થઈ રહી છે એમ તો હેલીપેડ તૈયાર થઈ ગયા છે ત્રણ હેલીપેડ પીએમ સાહેબના તૈયાર થઈ ગયા છે હેલીપેડથી આવવાનો રસ્તો બી તૈયાર થઈ ગયો છે સીએમ સાહેબનું એક હેલીપેડ એમનો એની કામગીરી ચાલુ છે અને મંડપ જે ડોમ તૈયાર થવાનો છે એ ડોમનું કામગીરી પણ ફૂલ જોશમાં ચાલુ છે સરસ આયોજન થઈ ગયું છે અને એકદમ કમ્પ્લીટલી બધું તૈયાર થઈ ગયું છે બસ શોર્ટ ટાઈમમાં આ બધું એક બે દિવસમાં બધું પૂર્ણતાના આને થઈ જશે એવું લાગી રહ્યું છે એટલી ઝડપથી કામ તંત્ર દ્વારા થઈ રહી છે અહીંયા આગળ કલેક્ટર સાહેબને એસપી સાહેબની વિઝિટિંગ હતી કલેક્ટર સાહેબને એસપી સાહેબ વિઝિટિંગ થઈ ગઈ બે કે ત્રણ વાર આવી ગયા છે અને મંત્રીશ્રી નિમિષાબેન બી આવી ગયા છે સુથાર સાહેબ બી આવી ગયા છે કઈ તારીખનું કઈ આમ તો લગભગ નિશ્ચિત સંભવિત કાર્યક્રમ છે એટલે એ તો હવે કહી નહી શકાય પણ નવ્વાણ ટકા તો લગભગ એકત્રીસ તારીખ કેતા પણ કદાચ એક પહેલી તારીખ થઈ શકે જયપ્રકાશ પટેલ જયપ્રકાશ પટેલ જોઈન્ટ સેક્રેટરી આપણે જે વાત મારા જોડે કલેક્ટર સાહેબ સાથે વાત થઈ છે મારી અંગત તે બાબતે પહેલી નવેમ્બરે એમણે મને કીધેલું કે પહેલી નવેમ્બરના રોજ અમે પહેલા એકત્રીસ ઓક્ટોબરની વાત ચાલતી હતી પરંતુ પાછળથી જે લેટેસ્ટ અપડેટ છે એ પ્રમાણે મામલતદાર સાહેબ હાથે પણ ગઈકાલે વાત થઈ હતી ફોન પર ત્યારબાદ સુજલ માયાત્રા કલેક્ટર સાહેબ છે પંચમહાલના તેઓએ પણ વાત કહી હતી તેરી નવેમ્બરના રોજ અહીંયા નજીકમાં સંતરામપુર પાસે એક એમનો કાર્યક્રમ છે નરેન્દ્ર મોદી સાહેબને પૂરો થાય ત્યારબાદ એ કાર્યક્રમ પૂરો થયા બાદ બપોર પછી કે બપોરે એ પ્રકારે અહીંયા કકરોલિયા ખાતે એમની સભા મળશે પચાસ હજાર નાગરિકોને એ સભાને સંબોધન કરશે તમામ તળાવમાં તૈયારીઓ રાત દિવસ ચાલી રહી છે ને અમે રાત્રે જ અત્યારે જ્યારે વાત કરી રહ્યા છીએ લગભગ સાડા સાત વાગવા આવ્યા છે તે વખતે પણ અંધારાની અંદર પણ અહીંયા લાઇટો ફ્લડ લાઇટો લગાવીને પણ કામગીરી ચાલી છે ને આખી રાત કામ આ રીતે દિવસે પણ કામ ચાલે છે ને આ પ્રમાણે જે ડોમ છે એ પણ બનાવવાનું તમામ લાઇટિંગ સહિતની તમામ કામગીરી એક સાથે સમાંતર ધોરણે એક એક્ટિવિટી નહીં તમામ એક્ટિવિટી રસ્તા વાળું તંત્ર અલગ રીતે એનું કામ કરે છે હેલીપેડ વાળું તંત્ર છે તે અલગ રીતે કામ કરે છે ડોમ વાળું તંત્ર તે અલગ રીતે કામ કરે છે જે વીજ વીજ બાબત છે તો તે સમાંતર ધોરણે તમામ એક્ટિવિટી એક સાથે ચાલી રહી છે અને આયોજનબદ્ધ રીતે કામ હાલ ચાલી રહ્યું છે મહામંત્રી છે મયંકભાઈ દેસાઈ એ બી પૂરેપૂરો સહકાર અમારી જોડે જ છે અને એમને બી તંત્રને જબરજસ્ત સહકાર આપે છે સવાર દરરોજ ડેલી એક વખત તો આવે જ છે હા ડેલી ડેલી વિઝિટ અને એમની જે સૂચના હોય છે અને એ સરસ કામગીરી માટે આપણને પ્રેરિત કરે છે સૌરત્ન એ સંગઠન મયંકભાઈ દેસાઈ સરસ રીતે ચલવે છે અને એ લોકો બંને બધા જ અહીંયા સંગઠનની ટીમ આપણને ત્યાં આવી મયંકભાઈ દેસાઈ સાથે આવીને આ બધું કામ કરાવે છે અમારી જોડે જ છે ટ્રસ્ટી મંડળ બી અમારી જોડે છે બધું છે તંત્ર જોડે અમે કડે પગે છીએ કાર્યક્રમ મળ્યો છે બહુ મોટો વસ્તુ થઈ ગઈ છે અમારા માટે અને અમે પૂરેપૂરો સહકાર આપીશું પાર્કિંગ વ્યવસ્થા દરેક વિભાગ માટેની અને એસપી સાહેબ તેમજ આ કલેક્ટર સાહેબ પાર્કિંગ વ્યવસ્થાની બધી જ મુલાકાત લઈ લીધી છે ટ્રસ્ટી મંડળ સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે અને મેં જે અપડેટ્સ મને મળ્યા છે એ પ્રમાણે કે અહીંના જે વહીવટી તંત્ર છે પંચમહાલ જિલ્લાના તમામ પોલીસ કલેક્ટરના જે સૂત્રો છે તે મામલતદાર પીડબલ્યુટી વીચ કંપની સહિત તમામ તેઓએ પણ અહીંના ટ્રસ્ટી મંડળના ખૂબ વખાણ કર્યા છે કે અમે આવ્યા છે તો અમને ખરેખર ખૂબ જ સારો સહકાર મળ્યો છે કંચનભાઈ પટેલ સાથે અમારે વાત થઈ તેઓ પણ એમ જ વાત કર્યા થેન્ક યુ અગાઉના આગળ પાછળ અપડેટ આવશે તેવા તરત આપની સમક્ષ પ્રસ્તુત કરીશું થેન્ક યુ જો આપણે બોલલા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન જોડે દબાવશું